વડોદરા જિલ્લાના સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગારી અને મોંઘવારી સહિતના મુદ્દે રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાગર કોકોની આગેવાની હેઠળ સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી મોંઘવારી દૂર કરવા તેમજ શિક્ષિત બેરોજગારોને નોકરી આપવા તેમજ ખેડૂતોને સમયસર વીજળી અને પાણી પુરવઠો આપવા માટેની રજૂઆત કરી હતી। કલેક્ટરશ્રી આપ શ્રીના માધ્યમથી ગુજરાત સરકારને કેન્દ્ર સરકારને સાવલી તાલુકા અને નગરપાલિકા કોંગ્રેસ સમિતિ તરફથી એક આવેદનપત્ર આપવા આવ્યા છે, જેમાં ગુજરાતની જઈ ગઈ છે, યુવાનોને રોજગારી મળતી નથી, ખેડૂતોને દિવસના બદલે રાતે લાઇટને ખાતરના ભાવ દિવસે બમણા અને રાતે ચાર ગણા વધે એવી પરિસ્થિતિ છે દેશમાં, ત્યારે ગામડાઓના આજરોજ સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારી સાહેબને અમે આવેદનપત્રનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં અમે વિવિધ મુદ્દાઓ જે લખેલા છે કે ખેડૂતોને વીજળી આપે, દિવસે દિવસે જે મોંઘવારી વધી રહી છે એને કાબૂમાં લાવે, યુવાનોને રોજગારી આપે અને ઘણા એવા જે મુદ્દાઓ છે જે ખેડૂતોને પ્રજાને બહુ જ મોંઘવારી નડી રહી છે એ માટે અમે પ્રાંત અધિકારી સાહેબને પદયાત્રા કરી અને આવેદનપત્ર આપેલ છે।